છોલા ભાગવત નું છે જ્યાં ત્યાં આપણે અન્નપૂર્ણા એટલે વજન ખંડ નવગણભાઈ આવી ગયા છે અને એમને કંઈક એમની કહેવાય એમના પપ્પા એના મામની યાદો સાથેની વાતો કંઈક તમારી સાથે શેર કરવી છે, યાદગાર પ્રસંગ બનાવવો છે. તો ચલો આપણે એમને માટે ને આપણા મામાની યાદગીરી માટે એક મસ્ત મજાનું એમને અહીંયા છોલા ભાગવતમાં સેવા આપેલી છે. ભલે કહેવાય ધાર્મિક જગ્યા ઉપર કે ગમે ત્યાં તમે કામ કરો છો તો એક તમારી સેવા જ છે. ભલે નોકરી હોય જોબ હોય આપણે નવગણભાઈ દ્વારા જાણીશું અને જોઈશું કે શું હતું એનું અને કેવી રીતે રહેતા અને કઈ રીતે કામ કરતા. તો તમારા નવગણભાઈ ચલો જય સોમનાથ. જય સોમનાથ. આપણો રસોડું જેને ભોજન કેમ કહેવાય, અહીંયા 2015 થી 2020 સુધી મારા પપ્પા એટલે કે પોપટભાઈ કામ કરતા અહીંયા આ રસોડું ધોતા. આજે એ જગ્યાએ આપણે ઊભા છીએ ત્યાં આગળ એ કામ કરતા અને રસોડાનું કામ કરતા, વોલ ધોવાનું કામ કરતા. સારી એવી સેવા અને પગાર ને સેવા બંને હતું, સારું એવું કામ કરતા તેમને. અને આ જે હોલ છે એ સમથિંગ 45 થી 47 સેવા આપવાનું કામ કર્યું. તરમ દેખાય છે, પોપટ કાકા એ વાયેલું છે આ જોઈ લો. અને આ બધી જાણ છે, આ છે આસો પાલો એમને સેવા આપતા બરાબર. અને અત્યારે હાલ જે આપડે આ બેઠક છે ત્યાં એ બેસતા, એટલે મારા પપ્પા આ વાઇપર જેને કામ કરતા મેં પોતે કરેલું. 2017 સુધી તો હું પોતે અહીંયા કામ કરી ચૂકી છું. મારા મમ્મી પપ્પા બંને કામ કરતા. આ જમીન આ જગ્યા એવી છે ધાર્મિક કે અહીંયા એમને જમવાનું પણ મળતું. આમ તો અમે એવું કહ્યું કે જમતા નતા, બરોબર, પ્રસાદ કહેવાય, પ્રસાદી કહેવાય, પ્રસાદી કહેવાય. સવાર સાંજ બંને ટાઈમ પ્રસાદી મળી જતી. સામે કામ પણ એમને કરતા. અહીંયા જે પણ ઋષિ જમારો આવે એમને સેવા કરવાની, બ્રહ્મભોજન હોય તો સેવા કરવાની. આ બાજુ જે છે એ રસોડું છે આપણું. પણ આજે છે ને એ ભાગવત વિદ્યાપીઠના પરમ પૂજ્ય શ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રીજી જે ભાગવત વિદ્યાપીઠના એના સ્થાપક કહેવાય. શ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રીજીની કૃપા કૃપા કૃપા. અમે પોતે આ રીતે કામ કરતા. આજે ધાર્મિક જગ્યા છે કે જ્યાં આપણે કામ કરવાની કોઈ ક્ષેત્રમાં હોય આપણે સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને સ્વચ્છતાનો જે કરવાનો જે મોકો મળેલો એ ખૂબ સારું કહેવાય. અને અહીંયા જો વિવિધ મજાના સુવિચાર બી લખેલા છે, મજાનો ખાવ એક મણ પણ બગાડો ના એક કણ. તો ચલો આવું કંઈક છે જો આવી રીતે છે બધા સુવિચારો લખેલા છે ને એ ભાઈ. હા ઠીક છે. તો મિત્રો જુઓ આવું કંઈક હતું અને આવી રીતે કંઈક અહીંયા એમને સેવા આપતા એ વિશે થોડું નવગણભાઈએ કીધું ડિટેલમાં. ચલો આવું કંઈક તમને જીવનમાં કહેવાય ને ત્યાં પણ શું કર્યું હોય તો સારું લાગે અને કંઈક અમને પણ ગમ્યું. ઠીક છે ચલો હવે એમને રહેતા હતા એ જગ્યા આપણે જોઈ લઈએ. બરાબર. તો જો આ એક હતી અહીંયા જગ્યા કહેવાય ને છોલા ભાગવતની, કેમ કે અહીંયા સેવા આપતા હોય લોકોને મતલબ રહેવા દેતા તો અહીંયા એ રહેતા અને અને સેવા હાલતા આવું કઈક છે. અને ગોબર ગેસ છે એની અંદર અત્યારે હાલમાં ચાલુ છે ભાગવત વિદ્યાપીઠનું જે પણ ગાયન જે ગૌશાળા છે લક્ષ્મીનારાયણ ગૌશાળા એનું જે પણ છાણ આવે એ બધું અહીંયા આવે છે અને ગોબર ગેસ સારો એવો ચાલે છે. અને અહીંયા મારા પપ્પા રહેતા હતા. આ જે જગ્યામાં અત્યારે હાલ અમે ઊભા છીએ ત્યાં એમને હરતા ફરતા રહેતા. સામે જે દેખાય છે એ વડીલ નિવાસ છે, વૃદ્ધાશ્રમ છે બરાબર. જે ઉંમરલાયક વ્યક્તિ જે પણ હોય ત્યાં સામે રહેતા હોય છે. અને સામે જે દેખાય એ ડોક્ટર હાઉસ કહેવાય આપણે, પેલી બાજુ એ ડોક્ટર હાઉસ કહેવાતું હોય છે. અને આ બધી જગ્યા પર અમે 7 વર્ષ અહીંયા રહ્યા.
મારા પપ્પા આ અમે બધા જોડે જ રહ્યા 2017 થી 2020 સુધી અમે જોડે જ રહ્યા બધા. તો બહુ સારી જગ્યા છે, ભાગવતનું વાતાવરણ પણ બહુ સારું છે, અને પપ્પાએ જે યોગદાન આપ્યું એના ઉપર અત્યારે અમે સુખી છીએ બધા. એ તો એવું છે, જીવન પણ બધાનું સુખી, બહુ મજા આવે છે. અને બધા અહીંયા મારા પપ્પાની જોડે, બધા વડીલો જોડે, બધા ઋષિકુમારો જોડે બધો સારો સંબંધ હતો, અને આજે એ સંબંધને લઈને અમને પણ એ લોકો સારી રીતે ઓળખે છે. ચલો ઠીક છે, તો તમને જેવું લાગ્યું જરૂરથી લાઈક કરજો. આવી ગઈ હતી અમારા મામાની કહાની, અને એમના થ્રુ કંઈક આવી રીતે છે બધું, અને કહેવાય ને આવી રીતે રહેતા અને મજા આવતી, અને જીવન કંઈક એમનું એવી રીતે સાદગીથી કંઈક કોઈ નહીં કહેવાય ને લપ નહીં કોઈ, અને બધું શાંત સ્વભાવના અને કેવું રમૂજી સ્વભાવના હતા. અમને પણ ખૂબ સારું રાખતા અને મજા આવતી. અહીંયા આવતા અમે બી આવેલા ઘણો ટાઈમ, અને મજાનું કહેવાય ને આનંદ લેતા. ઠીક છે, હાલ અત્યારે નથી પણ એમની યાદો છે તો કેમેરા દ્વારા રેકોર્ડ થાય અને જોવા મળે મિત્રો. ઠીક છે, તો આવું કંઈક છે. વિડીયો જો સારો લાગ્યો અને સેવા તમને સારી લાગતી હોય કે જો આવું કંઈક જીવન હતું અને આવું જીવનને આપણે આનંદ માણ્યો, તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. જય સ્વામી.